ॐ ॐ नमः नमसदेव्यः नमो अर्हन्ताडं नमो सिद्धाणं प्रवो वाणं नमो जायाणम् नमो ये सर्वसा वुणि मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्द कुन्दर्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकम् प्रदानं सर्वधर्माणा जैनं जयतु शास्नम् श्रीमत्परं गम्भीर शाद्वादामोघलाञ्चनम् शासनं जिनशासनम् जिन नमः समयसाराय स्वानुभूत्या च का चित्स्वभावाय भावाय, भावाय सर्वभावारच्छिदे आतं वने परमात्माहो शांति सारे देश मे हे देशनासर महावीर के संदेश में महावीर के संदेश में અષ્ટાનિકા મહાપર્વના ઉપલક્ષમાં ચૈતન્યુ ગુરુદેવ શ્રીની ભાષામાં કહીએ તો ભાગવત કથા સમયસાર ગ્રંથાધિરાજ આ ગ્રંથમાં અમૃત ચંદ્રાચાર્ય દેવના અપૂર્વ કાવ્યો કળશ કાવ્યો અને સાથે પાંડે રાજમલજીના મૂળ બોધ ટીકાને આધારે કળશ ટીકા જે મૂળમાં છે એના મૂળ ભાવોને લઈને જે મંગલમય મહાન વિધાનની રચના થઈ છે એને આધારે આપણે આ વિધાનનો અત્રે આયોજન આપ સવે લાભ લઈ રહ્યા છો આજે આપણે અત્યારે વન 173 થ્રી એકસો ને તોત્તર નંબરનો કળશ જેની ચર્ચા અત્રે આપણે કરવા માંગો માગીએ છીએ અને આ જે એકસો તોત્તર મો કળશ છે એ બંધ અધિકાર નો કળશ છે કેવળ આ એક કળશ ની આપણે અત્યારે ચર્ચા લેશું હમણાં ભાઈ શ્રી બહુ સરસ સમયસાર ગ્રંથાધિરાજમાં પહેલી ગાથા અને બારવી બારમી ગાથા એની વચ્ચે કોઈ કળશ જ નથી પહેલી ગાથા સિદ્ધો ને વંદના કરી એટલે મંગલાચરણ આચાર્ય દેવ દ્વારા મંગલાચરણમાં જે અર્થ સૂત્રાવતાર એ ગાથા પ્રસ્તુત કરવા માટે દેવ શાસ્ત્ર ને ગુરુની વંદના ટીકા કાર્ય કરી અને પછી તો પહેલી ગાથા રજૂ થઈ પહેલી ગાથાથી સડસડાઠ બાર ગાથા પૂરી થઈ ત્યાં જઈને લખે છે આ રીતે બાર ગાથાઓની પીઠીકા પૂરી થઈ આપણને વિચાર આવે પીઠીકામાં આટલો માલ હોય તો આગળની ગાથાને આગળના પ્રકરણોમાં કેટલો માલ હશે આમ જુઓ તો છટી ગાથા સાથે સમયસાર પૂરું થઈ જાય છે નથી અપ્રમત કે નથી પ્રમત એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ પણ જ્ઞાત તે તો તેજ છે તે તો છે એટલું કહી દીધું સમયસાર પૂરું થયું જયસેન આચાર્ય દેવે સમયસારની ટીકા જે લખી એનું નામ જ લખ્યું શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ એવી તાત્પર્ય વૃત્તિ ટીકા મેં લખીએ છીએ શુદ્ધાત્માનુભૂતિ જ જેનું લક્ષણ છે એને જ બીજા શબ્દોમાં આપણે કહીએ તો આચાર્ય અમૃચંદ્ર દેવ એમ કહે કે આત્મખ્યાતિ હમણાં ગુરુદેવ શ્રીના એક બહુ સરસ વાત આવી आत्मा तो है ख्या क्या आत्मा तो है द्रव्य स्वभाव भावे तो देह रूपी देवल मुझ में सो ही मोक्ष मजार तो आत्म स्वभाव भाव आत्मा तो सो होवा थाए तो हो सार्थक थाए શું કીધું હોવાથી શું થાય ખ્યાલમાં આવ્યું કેવું છે ગજબ ની વાત ક્યાં થી થાય છે આમ ક્યાં થી થાય છે વાણું કહેવાય ગુજરાતીમાં વાણું પણ એની મેળે તો વાય છે છતાં હું કરું હું કરું એ જ અજ્ઞાન છે શકટ ભાર જેમ શ્વાંતાને કર્તૃત્વનો નો ઉતરવાનો નામ નથી લેતો હમણાં હમણાંના નિયમ સાર ઉપરના પ્રવચનોમાં એક અદભુત ધારા ચાલી કે હું શાસ્ત્ર બનાવું કે હું શાસ્ત્ર લખું કે મારાથી શાસ્ત્ર થાય કે હું ધર્મની પ્રભાવના કરું મારાથી ખૂબ પ્રભાવના થાય ક્યાંય પણ આ જીવે અહમપનો અને કર્તૃત્વપનો માનીને બેઠો હોય એનો ગમે તેટલા ઉત્કૃષ્ટ દ્રવ્યો સાથે ગમે તેટલા ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં ગમે તેટલા ઉત્કૃષ્ટ ભાવ સાથે પરાવર્તન થાય પંચ પરાવર્તન મટવાના નથી કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પંચ પરાવર્તન રૂપ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવો ગમે તેટલા ઉત્કૃષ્ટ હોય પણ આ જીવને ક્યાંક ને ક્યાંક પોતાના સ્વભાવ ભાવ સિવાય અન્યમાં અધિકપણું વિશેષતા અધિકતા મહિમા એને આવ્યા વિના રહેતું નથી એટલે એનો એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્વામિત્વ આ બધી જ બુદ્ધિઓ જેને ગુરુદેવશ્રી શબ્દોમાં કહીએ મોહના ચાળા એ બની જ રહે છે

શાસનની અનુભૂતિ છે જીન શાસન ની અનુભૂતિ છે અને ભાઈ શ્રી એ જે અને પંદરમી ગાથામાં તો દ્રવકરમ બધા રંગ ને કાઢી મૂક્યા બધાની વિદાય એને કહેવાય શુદ્ધ અણી શાસન જીન શાસન જેમાં પ્રવેશ દ્રવ્ય કર્મનો નથી જેમાં પ્રવેશ ભાવ કર્મનો તો નથી જ જેમાં પ્રવેશ કર્મો તો બહુ દૂર રહ્યા જેમાં પ્રવેશ ગુણ ભેદોનો નથી જેમાં પ્રવેશ પર્યાય ભેદો નો નથી અબદ્ધ અસ્પૃષ્ટ અનન્ય વિશેષ અસંયોગ આજે બોલોમાં જે નિકાલ એમને કરેલ છે અદભુત વિષય વસ્તુ છે અને સોળમી ગાથામાં જઈને કે એ દર્શન જ્ઞાન ચારિત્રમય જે માર્ગ છે એનું સેવન સાધુ પુરુષ કરે છે એટલે આમ એક એક પછી એક એક પછી એક એક પછી એક ગાથાઓના ક્રમમાં અદભુત વિષય વસ્તુ છે ખરેખર તો આપણે શાસ્ત્રો વાંચવા ન જોઈએ શાસ્ત્રો જીવવા જોઈએ શાસ્ત્રો વાંચવા માટે છે જ નહીં શાસ્ત્રો તો જીવવા માટે સમયસાર સિદ્ધિના ભાગો પ્રવચન રત્નાકર ના ભાગો પ્રવચન નવનીત ના ભાગો કારણકાર્ય નિયમ નિયમસારના પ્રવચનના ભાગો કે ભાગવત શાસ્ત્ર એકવીસ ભાગ ભાગવત શાસ્ત્રના નામે અઢારમી વારના પ્રવચનો ના સંકલનો એકવીસ ભાગોમાં સંકલનો વિચાર કરો મને ઘણી વાર વિચાર આવે આ બધા શાસ્ત્રો છે ગ્રંથો છે કે નહીં આ તો બધા પૂજ ગુરુદેવશ્રીએ જે સ્વરૂપમાં ડૂબકી માર્યા અને ઓળઘોળ થઈને ઓળકારના નામ છે સમયસાર સિદ્ધિ એ ઓળકારના નામ છે ભાગવત શાસ્ત્ર એ અમૃત ઓળકાર છે મહાપુરુષના આપણે પણ એટલા જ ખંતથી એટલા જ ચાવ થી બહેનશ્રી ની ભાષામાં કહીએ ને કરડો પુરુષાર્થ થી રાખીને નિરંતર આનો ગોલન ચિંતન મનન કરવું જોઈએ દે ગયે હમે વે સમય સાર ગા રહે આજ હમ સમય સાર ખ્યાલમાં આવ્યો શ્વાસે શ્વાસમાં સમયસાર રસનો ઘોલન થવો જોઈએ આવી આ સમયસારની અપૂર્વ ગાથા ગાથા એટલે યશો ગાથા જે ગાથાઓ અને કળશોમાં આપણે કરીએ છીએ આ પતિત આજે અને બે દિવ આવતીકાલના બે દિવસના સ્વાધ્યાયમાં આપણે કળશને આધારે જ વાત કરશું જો થોડીક બીજી વાત કરો સમય સારજીમાં ચારસો પંદર ગાથા બસો કળશો નિયમ સારજીમાં ત્રણસો ને અગિયાર કળશો એની સામે મૂળમાં એકસો ને સિત્યાસી ગાથાઓ હવે એકસો સિત્યાસી ગાથાઓની સામે ત્રણસો ને અગિયાર કળશો લખે અને ચારસો પંદર ગાથાઓ અને બસો ને કળશો લખે પ્રવચન સારની તો કથાઓ જુદી છે ત્યાં તો બસો ને પંચોતેર એટલી બધી ગાથાઓ હોય અને કળશ માત્ર હા સત્યાવીસ ચોવીસ સત્યાવીસ કળશો દરેક અધિકારના શરૂઆતમાં અને છેલ્લે બધા ભેગા કરે આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવ ત્યાં હૃદય પક્ષ થી વાત જ નથી કરતા ત્યાં તો બુદ્ધિ પક્ષ મતિ પક્ષ જોરદાર દાર્શનિક સંત સ્વરૂપે પ્રવચન સારમાં તેઓ આપણી સામે પ્રસ્તુત છે પણ સમય સારમાં આધ્યાત્મિક સંત તરીકે તેઓ પ્રસ્તુત છે ભાઈજી જયારે આપણે ગુરુદેવ તેરમી વારના પ્રવચનો આપ સાંભળો હા અને પંદરમી વાર ના સાંભળો અને સત્તરમી વારના સાંભળો અને અઢારમી વારના સાંભળો તેર ચૌદમી વારના તો છે જ નહીં તેર પંદર સોળ સત્તર અઢાર આ પાંચે વખતના પ્રવચનોમાં પૂજ ગુરદેવશ્રી કોઈ દાર્શનિક વિદ્વાન તરીકે આપણને દેખાય છે અને ઓગણીસમી વારના સમયસાર સિદ્ધિના પ્રવચનોમાં આધ્યાત્મિક સંત તરીકે આપણને દેખાય છે હું કારણ વારના પ્રવચન જે સંકલિત થયા છે એ દસ અગિયાર બાર તેર પાનામાં આવી જાય છે અને અઢારમી વારના પંદરમી વારના પહેલાના જે જે પ્રવચનો છે ને એને જો સમયસારની સિદ્ધિની શૈલીમાં જો એને છપાવવામાં આવે ને કમસે કમ વીસ બાહુલ્ય દાર્શનિક ચિંતન વિચક્ષણતા એ અદભુત યાત્રા મંગલમય યાત્રા અઢારમી વારના પ્રવચનોમાં સત્તરમી વારના પ્રવચનોમાં પંદરમી વારના પ્રવચનોમાં અદભુત કરેલા છે અને ઓગણીસમી વારના વ્યાખ્યાનોમાં તો એટલા જ ઠરેલા છે ઠરેલ વ્યક્તિત્વ છે સ્પીડ ને પ્રવચનોની જે ગતિ છે એ પ્રવચનોમાં બહુ સ્પીડ વાળી છે ત્વરિત ગતિ એ ઓગણીસમી વાર માં એટલી જ ગંભીરતા આ હા હા એક સંબોધન આવે ને પાંચ પંદર વીસ સેકન્ડ તો વિસામો પામે તો આવી બધી એની શૈલીગત વ્યાખ્યાનોની શૈલીગતવાની આખી રીત ગુરુદેશ શ્રીની જુદી છે આ એક પ્રવચન શૈલીની મેં વાત કરી એકો એક કળશો હમણાં ભાઈ શ્રી જે કળશની વાત કરતા હતા ઉભય નય વિરો ધ્વંસની સાત પદાંકે જીન વચસી તે સ્વયં વાંત ચર્ચામાં જોજો વચન તો પૌદગલિક છે તો જીનવચનમાં એટલે પૌદગલિક જીનવચનોમાં રમણ કરવાથી કોઈનો મોહ કેવી રીતે આપ મેળે વમન થાય તો ત્યાં પાંડે રાજમલજી બહુ સરસ મજાની વાત કરી જીન વચન મતલબ દિવ્ય ધ્વનિનો જે સ્વભાવ છે આ ત્યાં વચન નો અર્થ વાચ કર્યું છે કેમ કે વચન તો કર્ણ ગોચર છે પણ વાચ તો અનુભવ ગોચર છે શું કીધું

મેં સિદ્ધ સમાન તો હું હું સિદ્ધ સમાન તો છું પણ કેવળ શાસ્ત્રોની ઓથે નહીતું સૌ સિદ્ધે લખ્યું છે માટે નહીં સ્વાનુભૂતિ પ્રમાણ આગમ નું અવલોકન માત્ર કરું યુક્તિનું અવલંબન માત્ર લઉં કે પરાપર ગુરુનો ઉપદેશ માત્ર સાંભળું અને હું માની લઉં કે હું સિદ્ધ સમાન છું આચાર્ય દેવ ના પાડે છે પાંચમી ગાથામાં શકીશ તો પ્રમાણ કરજે ગુરુદેશી શું કરે અર્થ એમને એમ હા નહીં પાડતો અને હા પાડીને ઘરે વયો નહી જાતો અનુભવ પ્રમાણ સ્વાનુભવ પ્રમાણ હું આમ જ છું એમ અનુભવ કરજે તો આ અનુભવ રસ જરતી રચનાઓ છે તો આમાં કળશ ટીકાનો પણ બહુ ગજબનો યોગદાન છે ઘણી વાર ભાઈજી મને એક વિચાર આવે બે હજાર વર્ષ પહેલા આચાર્ય કુંદ કુંદ દેવે જે સમયસર લખ્યા માત્ર મૂળ ગાથાઓ આપણી સામે હોત માત્ર મૂળ ગાથાઓ હોત તો આપણે આજે જે સમયસારના ગીત ગાઈ અને ગાઈ ના શક્યા હોત એક હજાર વર્ષ પહેલા અમૃત ચંદ્રાચાર્ય દેવ જો ન થયા હોત ટીકામાં રહસ્યો ખોલ્યા ન હોત અને એક હજાર ગુરુદેવશ્રી પેદા ન થયા હોત અને એમના હજારો પ્રવચનો એના ઉપર જો ન મળ્યા હોત આપણને તો એના રજે રજ પૂર્જે પૂર્જામાં જે ભરેલ આત્મખ્યાતિની જે અમૃત ધારા છે એને આપણે સમજી ન શક્યા હોત ચારસો વર્ષ પહેલા પાંડે રાજમલજી થયા ત્રણસો સાડા ત્રણસો વર્ષ પહેલા વિદ્વાનો જો ન ન ન થયા કળશ ટીકા થઈ નાટક સમયસાર બન્યો સમય તો આપણે સમયસારના ગાથાઓની ઓથે અર્થ તો આપણે કઢી જ ન શક્યા હોત એટલે ઓલા પંડિતજી રવિંદભાઈ પંડિતજી એક બહુ સરસ વાક્ય કહે છે धन्य चेते जीव जेना मस्तक पर प्रताड़ना करना गुरुओं हाथ हो धन्य है वे जीव जिनके मस्तक पर प्रताड़ना करने वाले गुरुओं का हाथ होता है शोभालाल सेठ सागरवाड़ा बन्ने भाइयों नाना भाई समय सर आवी ने बेसी जाए મોટા ભાઈ આઠ દસ મિનિટ મોડા હોય ગુરુદેવ શ્રી ટોકે 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 અને ટોકે ગમે તે કારણ હોય નાના ભાઈ સમયસર આવે છે પણ મોટા ભાઈ રોજ દસ મિનિટ બોલો આ અનુશાસન ગુરદેશી ના જીવનમાં નો આ અનુશાસન તો આવું બધું બહુ વ્યક્તિત્વ ખેડવા જેવું છે કેળવવા જેવું છે

અસંખ્યાત લોક પ્રમાણ મીમાંસા કરનારો અધિકાર એટલે બંધ અધિકાર આ તો એનો એક આગમિક સમીક્ષા આપણે કરીએ છીએ આગમની દ્રષ્ટિ અધ્યાત્મ એ વિચારો અધિકાર બંધનો છે ભાઈજી પણ આમાં અબંધ આત્માની વાત છે બંધ અધિકારમાંથી પણ કાઢવાનો શું છે અબંધ હાથમાં કાઢવાનો અબંધ તત્વ સમજાય વિચારવાનું તો બંધ અધિકારના એક કળશમાં આ સમજો એક લાર્જેસ્ટ અધિકાર છે સૌથી લાંબો અધિકાર જેવો છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર પછી સૌથી વધારે ગાથાઓ સૌથી વધારે કળશ આ અધિકારમાં છે વિધાનમાં તો જે વિષય અને જે પ્રકરણ જ્યાં સુધી પણ આપણે હોય ચાર એક દિવસ તો થઈ ગયા છે અષ્ટનિકાના આ કળશની વિશેષતા છે આપણા મનની એક વિચિત્ર શંકાનો સમાધાન આમાં છે આમાં એમ થાય કે ગુરુ કહે છે શું અને શિષ્ય એમાંથી અર્થઘટન કરે છે કાઢે છે કે એક પેલા દાખલા તરીકે હું તમને વાત કરું કે આપણે આપણા છોકરાને એમ કીધું બેટા તું એસી ટકા માર્ક્સ લઈ આવો ને તો તારા માટે મોટામાં મોટો બક્ષિસ ઇનામ આપશું અને આપણને વિશ્વાસ છે કે સાહીઠ ટકા પણ નહીં લાવે એવી થોટ બુદ્ધિવાળો છે પણ પરીક્ષા પૂરી થઈ અને પરીક્ષાના પરિણામ આવ્યા અને નેવું ટકાથી પાસ થઈ અપેક્ષા કેવડી હતી દીકરો લઈ આવ્યો વિશ્વાસ કેવો હતો માંડ આવે હવે બોલો છાતી કેટલા નહીં થાય છપ્પન ની નહીં થાય મા બાપ ની એમ થાય ને જો આપણે તો એસી નું કીધું હતું પણ છોકરાએ તો જો કામ સોંપ્યું તું નાનું ડેસ્ટિનેશન ગોલ તો નાનું આપ્યું હતું પણ સંતાન તો કેવડો મોટો લક્ષ સાધીને આવ્યો એમ આમાં આચાર્ય ગુરુ મહારાજ શિષ્યને એક નાનકડું કામ સોંપે છે પણ આચાર્ય દેવ આમાં આચાર્ય પોતે જ કહે છે ગુરુ મહારાજ તમે તો એક નાનકડું કામ સોંપ્યું અમે તો એને હારે હારે બીજું પણ ઘણું બધું મોટું કામ કરી આવવા માગીએ છીએ હવે શું કહેવા માગે છે વાત કરશું આપણે કળશમાં જોઈએ વન સેવન થ્રી એકસો ને તો નંબર નો કળશ છે પર નંબર બસો પાંચ સર્વત્રાધ્ય વસાનમેવમખિલમ ત્યાં જમ્યદો ધમજીને सन्मन्ये व्यवहार एव निखिलो व्यन्याश्रय स्त्याजित सम्यग्निश्चयमेकमेव तदमे निष्कम्पमाक्रम्य किम् शुद्धज्ञानगणे महिम्निन निजे बध्नन्ति सन् તો તો સચિનજી હજી સુધી નજર બાજુ પાના ફેરવવાની જરૂર નથી એકસો બોતર નંબરના કળશમાં ભાઈજી જુઓ શું કીધું છે વિશ્વાદ વિભક્તો અપી યત પ્રભાવાત આત્માનમ આત્મા વિદધાતિ विश्वात विभक्तो अपि विश्व से भिन्न होने पर भी नीचे अर्थ बहुत सरल लखेल बरोबर विश्व से भिन्न होने पर भी आत्मा जिसके प्रभाव से यभा अपने को विश्व रूप करता है विश्व से भिन्न होने पर भी विश्व रूप करता है ऐसा यह अध्यवसाय જીસકાોહ હિ એક મૂલ હેલ માટે શબ્દ ખબર કયું વાપર્યું છે મોહરોપી કંદ જમી કંદ શબ્દ સાંભળ્યું છે આપણે મોહરૂપી કંદ ઈ એનો મૂળિયો છે મોહની મહેરબાની એ તો રાગ અને દ્વેષના ચાળા થાય છે આવ્યો બાલબોધ એક બહુ વાત આવે છે પાઠશાળાના બાળકોના કસાયોની ઉત્પત્તિ કેમ થાય છે શા માટે કસાયો પેદા થાય છે અને એનો અભાવ કરવાનો ઉપાય જણાવો મોક્ષમાં પ્રકાશક અધિકારના ચોથા અધિકારમાં વિષય આવેલો છે એ ત્યાં કસાયવાળા પાઠમાં લીધેલ છે જ્યાં સુધી પર પદાર્થ શું કીધું જ્યાં સુધી પર પદાર્થ ઇષ્ટ અને અનિષ્ટ ભાષા રહેશે ત્યાં સુધી રાગ અને દ્વેષની ઉત્પત્તિ થતી રહેશે જ્યારે પર પદાર્થો ઈષ્ટાનિષ્ઠ નથી ભાસતા હોતા ત્યારે રાગ અને દ્વેષની ઉત્પત્તિ નથી હોતી સીધો એનો અર્થ છે પરદ્રવ્યો પ્રત્યે ઈષ્ટાનિષ્ઠ બુદ્ધિ જ એવો એ મોહરૂપી કંદ છે એના સાઈડ ઇફેક્ટ છે રાગ અને દ્વેષ ગમા અને અણગમા વાતે આપણને ગમે ખ્યાલમાં આવ્યું આપણને દરેક સંયોગમાં ગમે મને એક વાત બતાવો જેટલા પણ આપણે વીસ પચીસ જણા છીએ ચૈતન્ય ધામ ગમે છે કે નહીં આપણને સાચું કહો મારા સહિત કહું છું ગમે ને ખોટું તો કેમ બોલાય અચ્છા આચાર્ય કુંદ કુંદ વિહાર કરતા કરતા સચિનભાઈ પૂછે આચાર્ય મહારાજ આપને ધામ કેટલું ગમે છે જો એ હા માં જવાબ આપે બોલો આપણે એને ગુરુ પદે સ્વીકારવા તૈયાર છીએ નહીં ને કેમ કે એને ન હોવું જોઈએ ને આવું ક્ષેત્ર પ્રત્યે તો આપણને કેમ થાય છે તમે વિચાર કરો કે પરિણમ્યો થોઈ મર્યો ખ્યાલમાં આવ્યો એકસો સિત્તેર તીર્થંકર વિધાનમાં ભાઈજી પવૈયાજી એક બહુ જબરદસ્ત પ્રયોગ કર્યો છે એટલી સરસ વાત લખી

केवल एक को चुनना होगा कोई भी साथ न आएगा केवल निज को पट बुनना होगा बार भावना भी ये हा कोई भी साथ

પ્રાણી સંયમ માટે પીંછીનો પ્રયોગ કરવાનો હોય છે પણ ક્યાંક મને કાંકરા ખૂંચે નહીં પ્રાસુક ભૂમિ કરીને બેસવાનું હોય ને વિરાજમાન થવાનું હોય પણ ક્યાંક કાંકરા વાગે નહીં માટી ક્યાંક શરીરને લાગે નહીં એવા ઉદ્દેશ થી એવા વિકલ્પ થી પણ પીંછીનો પ્રયોગ જો મુનિરાજ કરે છે तो ये पीछी परिग्रह बनी जाए ख्याल में आयो हज एक बात करो हमें लोग गोमट सार कर्मकांड जीव कांड भणता आदरणीय कल्पना बेन जी पास ब्रह्मचारी कल्पना बेन जी एक बहुत सरस बात करता नो कर्म नी बात नो कर्म कोने कहवा जेने आपड़े ढाल बनावी ने જેને આપણે નિમિત્ત બનાવીને પોતાના પ્રમાદ નો પોષણ કરીએ કસાય નો પોષણ કરીએ પણ એ ઉદાહરણ સહિત સમજાવતા એ કઈ ઘરે નિંદરની ટીકડી લઈએ તો એ નીંદર નહીં આવે સમયસારની સભામાં આવીને બેસીએ તો સીધો સપ્તમ ગુણસ્થાન એનો અર્થ શું થયું જે જાગરણનો ક્ષેત્ર હતો એ બનાવ્યા ને આપણે પ્રમાત્મા બનાવવા પ્રમાદમાં નિમિત્તભૂત નો કર્મ થયું વિચાર કરો પવિત્રતા કે બિના પાત્રતા કે બિના સચિનજી મિલી હોય સુવિધા पतन का कारण होती है संस्कार 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 के बिना हा? तो कहवा अर्थ एवं कि अबंध आत्मा साधना अरे आ जगत मत थी न्यारो निरा होवा छता ज्या त्या ज्या त्या ज्या त्या कृपाणु देव ने एक वाक्य है बहुत सरस अनादि काल थी आजी ઉદયાધીન થઈને જ ઘણું કરીને વર્તે છે ઉદયાધીન થઈને વર્તે છે એટલે આજે કળશ કીધું ને કે મોહ એક જ એનો અધ્યવસાન એ મૂળ અધ્યવસાન જેને અસંખ્યાત લોક પ્રમાણ હું બીજાને જીવાડું બીજો મને જીવાડે હું બીજાને મારી શકું બીજો મને મારી શકે બીજાને હું સુખી દુખી કરું છું કે બીજો મને સુખી દુખી કરી શકે એ જે અપેક્ષાવાદ છે ને અપેક્ષાવાદ એ મોહવાદ છે અને હમણાં ગીત ગાતા હતા સાદવાદ ના હમણાં ગીત ગાતા હતા સાદવાદ સિદ્ધાંતના સિદ્ધાંત સ્વાશ્રય સે મુક્તિ બખાની અમર તેરી જગમે કહાની સ્વાશ્રય સે મુક્તિની અમરે તેરી જગમે ભાવ શુભુભરૂદાનંદિ રૂપ સ્વાસ્ત્ર મુક્તિ એ આ કળશ ભાવ છુપાયેલા છે એમાં હમણાં જે કળી ગાઈ ને આપણે આપણને એમ થાય મંદિરે જઈને બેસીએ તો કઈક ધર્મ થાય શાસ્ત્ર તો ધર્મ થાય ને છોડીએ અને પુણ્યનું આલંબન લઈએ એવી રીતે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના જ ક્યાંક ને ક્યાંક આલંબનમાં રહીને જીવ પોતાનું આત્મકલ્યાણ સાધવા ઈચ્છે છે અને તત્વ એમ કહે છે साधना माटे साधनोना मोहताज होवानी जरूर नहीं। छो कदू बाहर नार कृत दुख भोगे बाहर नार की कृत दुख भोगे अंतर समरस गटा

આ કોઈ ભોગ ભૂમિ વાળા જીવો માટે કરતા આ જીવોની વાત કરે છે બધી બધી જ રીતે રીતે હોય નિવૃત્તિ હોય તો આ એક સત પ્રવૃત્તિ માટે જીવ સમય ન કાઢે અહીંયા તો એના પછી વાત કરે છે આમાં આવીને પણ જો અટકી પડે તો ઈ ગયો હવે જો આમાં શું કહે છે આચાર્ય દેવ કહેતે હે सर्व वस्तुओं में जो अध्यवसान होते हैं अध्यवसान एट एकत्व बुद्धि अध्यवसान एट मोह रूपी कंद ममता अध्यवसान होते हैं वे सब जिनेन्द्र भगवान ने पूर्वोक्त रीति से त्यागने योग्य कहे हैं कि मोटा मोटो पाप है मिथ्यात्व जेवो कोई मोटो पाप न थे ख्याल मोह जेवो मिथ्यात्व जेवो કોઈ મોટો પાપ નથી કેમ કે એને અનુસરીને તો બીજા નાના બધા પાપ થાય છે તો કે છે કે અધ્યવસાન ભગવંતો પહેલી પંક્તિમાં જો સર્વત્ર લખ્યું છે ક્ષેત્ર વાચી સર્વત્ર એટલે ભરત ક્ષેત્રમાં પણ વિધેય ક્ષેત્રમાં પણ એરાવતમાં પણ બધે સર્વત્ર અધ્યવસાનમ એવ અખિલમ ત્યાજ્યમ અખિલમ ત્યાજમ

અમે તો ચારિત્ર મોહ ને પણ છોડીએ છીએ ખ્યાલમાં આવ્યું એના માટે ઓલા છોકરાની વાત ઓલો છોકરો જે એસી ટકા લાવવાની વાત કરતા હતા નેવું ટકા લઈ આવ્યો તો સફળતા કેવી જોરદાર એને પામી હવે એ જ છોકરો રોજ પાડોશી ની ત્યાં જઈને બાજી આવે છે ભણતો નથી સાવ ઠોટ બુદ્ધિ વાળો છે ભણતો નથી પાડોશી સાથે માથાકૂટ કરીને રોજ આવે બાપ એને પકડીને બેસે બેસાડે જો હવે તું જો ત્યાં જઈશ તો ટાંટિયા ભાંગી નાખશ હવે જવાનું નહીં તો તો જવાનું જ નથી પણ માં થોડુંક હળવા મનની કે ભાઈ એને રમવા તો દેવું જ હોય ને પછી માં હળવેથી બે ત્રણ દિવસ પછી એમ કે બેટા જો પપ્પા ભલે ને કહે કઈ વાંધો નહીં રમવા જજે રમવાની ના નહીં દીકરાના મગજમાં બે ત્રણ દિવસથી એવી ક્રાંતિ થઈ સ્ટાર ઓફ ઇન્ડિયામાં જેમ ત્રણ દિવસમાં ક્રાંતિ થઈ હતી આધ્યાત્મિક ક્રાંતિ એવી એની ચિત્તમાં એવી ક્રાંતિ થઈ અરે વાહ ધન્ય ભાગ્ય હું ત્રણ દિવસથી ગયો નથી અને ભણવામાં એટલો મન લાગ્યો કોઈ માથાકૂટ નહી કાંઈ નહીં કાંઈ નહીં તો એમ કે બાજવાનું નહીં કરતો માથાકૂટ ઘરે લઈને નહીં આવતો પછી ના એ બે ત્રણ દિવસ બાળક ઘર માંથી બહાર જ ના નીકળ્યો માને તો નવાઈ લાગી હું એને રમવા માટે જવાની હા પાડું છું બાજવાની ના પાડો છો પણ છોકરો તો બાજવાની વાત તો બહુ દૂર રહે પણ ત્યાં જઈને રમત પણ બંધ કરી અને વાહ ધન્યભાગી બોલો કેવી છાતી માં ની ગદગદ ફૂલે ટૂંકમાં જવાની પણ ના જેના મગજમાં આવી જાય તો બાજવાની વાત તો બહુ દૂર છે ને

कि हमारे तो हवे पराश्रित कोई व्यवहार हमारे जुतुष अनुनाम से पात्र विना वस्तु न रहे पात्रे आत्मिक ज्ञान पात्र थवा सेवो सदा ब्रह्मचर्य मतिमान अभी अद्भुता पात्रता वाली बात छे जो जिसका आश्रय है ऐसा व्यवहार ही संपूर्ण छुड़ाए हवे हम आपने प्रश्न पूछूँ भाई जी ત્રીજા કળશમાં આપે લીધું જ હોય કે મમ પરમ વિશુદ્ધિ કળશ આવ્યો ને મમ પરમ વિશુ વ્યવહાર અરે વ્યવહાર તો પૂરું પદમાં હસ્તાવલંબ બધું છે પણ અમારી ભાવના તો એવી છે કે મમ પરમ વિશુદ્ધ વિશુદ્ધિ તો અમને છે પણ અમે તો ઈચ્છીએ છીએ પરમ વિશુદ્ધ અને ક્યારે થશે સમયસાર વ્યાખ્યા એવા તો ગુરુદેવશ્રી કરે છે શબ્દો સુજે છે કલમમાંથી અક્ષરો નીકળે છે શાસ્ત્રો બને છે અમે શાસ્ત્ર બનાવતા નથી બનાવવાના ભાવ પણ અમારા નથી એના કરતા અમે નથી વચનાધિક લિખનાધિક ક્રિયા એ સબ હૈ પુદગલ કે ખેલ ઇનસો નાહી અમારો મેલ આવી ભેદ જ્ઞાનની ધારા જે આચાર્ય મુનિ ભગવંતના હૃદયમાં ચાલે છે એ ન શબ્દો ના કરતા છે ભાવના છે તો સ્વભાવ કે કેમકે સમયસારની વ્યાખ્યા વખતે પણ એમનો જોર એમની દ્રષ્ટિ સ્વભાવ અને સ્વરૂપમાં છે તો સાહેબોનું લખાય છે ઈ જાણેલો વ્યવહાર પ્રયોજનવાન છે છે ને ગજબ સવિકલ્પ અવસ્થા પણ કેટલી સહજ છે ક્રિયા જેમ બને છે તેમ બને છે કોઈ ક્રિયાને ખેંચી તાની ને કરતા નથી અને આપણે જરી ઉતાવળમાં હોઈએ તો નિયમ ત્રણ માળાનો હોય તો બોલો શાંતિ હોય ત્યારે ત્રણ માળા માટે વીસ મિનિટ લાગે ઉતાવળ હોય ત્યારે પાંચ મિનિટમાં તો ત્રણ માળા છે પણ આત્માર્થી જીવોમાં પણ ક્રિયાકાંડ ની ઓથે ઓથે જલ્દી જલ્દી કરો ઓલું કરો આ કરો તેલું કરો એ જે બધું જે મન મસ્તિષ્ક પર હાવી છે ને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક सहजता नो अभाव सहजता जीवन में सरलता जीवन में हो, भी जो ही हो भी जो ही जो। जिसका आश्रय है ऐसा व्यवहार ही संपूर्ण छुड़ाया है तब फिर यह सत्पुरुष एक सम्यक निश्चय को ही निश्चल तया अंगीकार करके शुद्ध ज्ञान घन स्वरूप निज महिमा में स्थिरता क्यों धारण नहीं कर। जो बेईनी सफाई थी ने

સમયાવિ અને સહજ એક રસાવાદ માટે આપણે આ એક કાવ્યની ચર્ચા આજે કરી આવતીકાલે બીજો કોઈ સરસ મજાનો કાવ્ય બીજો કળશ એની ચર્ચા આપણે કરશું સમય પૂરો ઓમ નમઃ દેવ